પ્રાસંગિક થોડુંક 15 મિનિટ લેશું આપણે મહાવીર જન્મ વિશે, અને પછી સમ્યક દર્શનની યાત્રામાં ત્રીજું સ્ટેપ છે ને, બરાબર એકદમ પરફેક્ટ ત્રીજું સ્ટેપ આ સ્વપર ભેદના વિશેનું આપણે જોશું. તો મહાવીર જન્મ એક ક્વેશ્ચન પૂછું, કે મહાવીર જન્મ તો મહાવીર જયંતિ જન્મ કલ્યાણક આપણે જે ઉજવીએ એ તો ચૈત્ર મહિનામાં આવતું હોય ને, તો આજે કઈ રીતે પર્યુષણની અંદર વચ્ચે આપણે એકદમ મહાવીર જન્મ ઉજવીએ છીએ? તમે કહેશો એવો પ્રશ્ન નથી થયો અમને, એવું તો નથી ને? તો કલ્પસૂત્રની વાંચનાઓ પર્યુષણ દરમિયાન થતી હોય, અને એ વાંચનાની અંદર આજે જે ચોથી વાંચના હોય છે ને એની અંદર મહાવીર જન્મ વિશેની વાત આવે છે, અને એટલા માટે આજે આપણે મહાવીર જન્મ ઉજવીએ છીએ. અને આજે આપણે એ પવિત્ર શ્રી કલ્પસૂત્રના આધારે થોડુંક વાંચન કરશું, અને એની પાછળનો રહેલો જે આધ્યાત્મિક અભિગમ છે એ સમજવાની આપણે કોશિશ કરશું. તો પવિત્ર શ્રી કલ્પસૂત્રની એમાં એવી રીતે હોય છે, ચોથા દિવસથી આ વાંચના સ્ટાર્ટ થાય, અને એમાં સવારે એક બપોરે એક, આજે પાંચમો દિવસ એટલે આજે ત્રીજી અને ચોથી વાંચના આવે, એમાં પણ સવારે ત્રીજી અને બપોરે ચોથી આવવી જોઈએ, પણ ચોથી વાંચના સવારે કરવામાં આવે એમાંથી એક સૂત્ર જે છે ને એ બાકી રાખવામાં આવે જે જન્મ વાંચન વિશે છે. અને તમને ખબર હશે કે બપોરના સ્વપ્ન ઉતારવાનું જે કાર્યક્રમ હોય એ પૂરું થાય અને પછી પ્રભુનો જન્મ થયો છે એમ ઉજવવામાં આવે. તો આ વિશે જે કલ્પસૂત્ર કહે છે એ આપણે જોઈએ. પર્યુષણ પર્વના ત્રીજા દિવસ સુધી વિવિધ કર્તવ્યો સાંભળીને ભાવુક આત્મા સરળ અને શુદ્ધ બને છે, તે આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે અંતરી શુદ્ધિ કરે છે. ભગવાનના ગર્ભના અપહરણ વિશે, માતાને આવેલા 14 સ્વપ્નો અંગે, તેના ફળ વિશે, ત્યારબાદ ભગવાનની માતા પ્રત્યેની ભક્તિ, માતાને થતા દુઃખ, માતાનો મોહ વગેરે સાંભળીને ભગવાનના જન્મ અંગે સાંભળવા ભાવુકજન કેટલા ઉત્સુક બને છે. એટલે આ બધા પ્રસંગ ડિટેલની અંદર, કે આપણે ખ્યાલ છે કે ભગવાનને એમ થયું કે મારું હલનચલનથી માતાને દુઃખ ન થાય એટલે હલનચલન બંધ કર્યું, અને એમ કરવાથી માતાને દુઃખ વિશેષ થઈ ગયું કે ક્યાં આ કેમ ગર્ભ હલનચલન નથી કરતું, અને એમાં કેટલો બ્યુટિફુલ મેસેજ આપણને બધાને મળે છે કે કોઈ પણ નિમિત્તે મારા માતાને, મારા પેરેન્ટ્સને દુઃખ ન પડે એનું એક આઈડિયલ ભગવાને જ્યારે ગર્ભમાં હતા ત્યારે જ વિશ્વને આપી દીધું. મારી વાણી, મારા વર્તન એવા કે મારા વિચાર સુદ્ધા પણ એવા ન હોવા જોઈએ કે જેથી કરીને મારા મા બાપને દુઃખ થાય. અને પછી કેવું છે કે એમને ખબર પડી કે આ હલનચલન નથી કરતો એટલે દુઃખ થાય છે, તો તરત એમને એ હલનચલન શરૂ કર્યું. ઇન્ટેન્શન શું હતું હલનચલન ન કરવાની પાછળ? એટલે જો દરેકની અંદર ઇન્ટેન્શન શું હતું કે મારા માતાને દુઃખ ન થાય, મારી માતાને દુઃખ ન થાય. અને આપણને એ પ્રસંગ પ્રભુનો પણ યાદ આવે, ખબર છે ને, દેહ છોડતા પહેલા મનસુખભાઈને કીધું કે માને ઠીક રાખજે, એ જવાબદારી સોંપી માતાને. અને કેવી કેવી આત્મદશા કે જ્યાં હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું
એવા ભાવ એવા ભાવ ચાલી રહ્યા છે અને એની આટલી ક્ષણમાં એમ કહે છે કે માતાને ઠીક રાખે છે. આપણી તો કેટલી જવાબદારી બને છે અને આપણે શું શીખવાનું છે આના બધે. એટલે આવી રીતે આ કલ્પસૂત્રની વાંચનાઓ કેટલા બધા મેસેજીસ આપે છે આપણને. પછી આગળ શું આવે છે, તે ભાવુક હૈયાને એક એક ચીજ મહાન લાગે અને તેનું હૈયું તૈયાર થઈ જાય છે. એટલે આ પર્યુષણ પર્વની અંદર આપણા અંદરમાં આવો ટ્રાન્સફોર્મેશન આવવું જોઈએ, આપણું હૈયું આવી રીતે તૈયાર થવું જોઈએ. પછી જ્યારે આવા ભગવાન ગર્ભકાળની કોટડીમાંથી બહાર આવે ત્યારે કેટલો હર્ષ થાય. ભાવુક આત્માનું હૈયું બોલી ઉઠે કે હે ભગવાન, તારા જન્મે તો વિશ્વના જીવ માત્રનું કલ્યાણ કર્યું છે. હે દેવાદિદેવ, આપે શાસન આપવા દ્વારા સ્થાપવા દ્વારા સર્વનું કલ્યાણ કર્યું. આવા આ મહાન શાસન ઉપર કોઈ પણ આક્રમણ આવશે ત્યારે અમે અમારું માથું દઈને પણ તેનું જતન કરશું. આ વાત આજે જન્મ વાંચન સાંભળતા જ શ્રીફળ ફોડીને વ્યક્ત કરશું કે શાસન ઉપરના આક્રમણ સામે લડત આપતી વખતે શ્રીફળની માફક અમારું માથું વધારી નાખશું. પછી ચોથા વ્યાખ્યાનમાંથી, એટલે સવારના જે ઓલું વાંચન હોય ને એમાં ચોથું વ્યાખ્યાનનું વાંચન કરી લેવામાં આવે. ચોથા વ્યાખ્યાનમાંનું બાકી રહેલું નીચેનું વ્યાખ્યાન સ્વપ્ન ઉતાર્યા બાદ વાંચવું. તે વખતે જ્યારે ત્રિશલા દેવીએ જન્મ આપ્યો શબ્દો બોલાય ત્યારે તે બોલતાની સાથે જ શ્રીફળ વધેરાય. શ્રીફળ ઉપાશ્રયની બહાર વધેરાય તો ત્યાં જ સાંજે થનારા પ્રતિક્રમણમાં મુસીબત ન આવે. શ્રીફળ વધેરવાની પ્રક્રિયા એને અલગ અલગ રીતે જોવામાં આવે. અહીંયા કીધું ને કે કોઈ સાધનામાં આરાધનામાં પ્રતિક્રમણમાં વિઘ્ન ન આવે, અને પછી આ એવા ભાવ આની અંદર દર્શાવ્યા છે. અધ્યાત્મ એંગલે આપણે જો વિચારીએ ને તો કે આપણું માથું છે ને, આપણું ફેસ એ પણ એક શ્રીફળના શેપમાં જ છે ને. અહીંયા બહુ અહંકાર આપણને ભરેલો છે. તો મારે અધ્યાત્મ એંગલે આનો શું પરમાર્થ લેવાનો છે કે પ્રભુ માટે શાસન માટે આ માથું વધેરવું એટલે શું? તો કે મારા અહંકારના ચકલે ચૂરા કરવા. આ અહંકાર લઈને જ રાગદ્વેષ થાય છે કે અહંકારને લઈને જ આપણે કશાય કરીએ છીએ કે નહીં? તો કેવો સુંદર ભાવ છે કે મારો અહંકાર આવી રીતે તૂટે પ્રભુના ચરણોમાં. એટલે આજે આપણે મહાવીર જયંતિ ઉજવવી ક્યારે કહેવાશે કે જ્યારે આવું કંઈક કાર્ય થાય કે મારા અંદર રહેલો અહંકાર તૂટે અને હું કહી શકું કે હા, મારા જીવનમાં મારા હૃદયમાં મહાવીર ભગવાનનો જન્મ થયો. એટલે આ રીતે આ પ્રાસંગિક જન્મ વાંચન થતું હોય છે. અને સ્વપ્ન ઉતાર્યા પછી જે ફકરો બોલવામાં આવે અને જે ઉજવવામાં આવે તો આપણે પણ સૌ માનીએ આ કલ્પસૂત્રની આધારે. પ્રભુ મહાવીર દેના તારક આત્માના જન્મ વખતે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સાતે ગ્રહ ઉચ્ચ સ્થાનમાં હતા. આમ જે વખતે બધા ગ્રહ ઉચ્ચ સ્થાને ગોઠવાયા હતા, ચંદ્રનો ઉત્તમ એટલે કે પ્રથમ યોગ ચાલી રહેલો હતો, દિશાઓ સૌમ્ય અંધકાર રહિત અને વિશુદ્ધ હતી, શીતળ મંદ અને સુગંધિત પવન વાતો હતો, કાગડા ઘુવડ વગેરે પણ જય વિજયના સૂચક બની જાત જાતના શુભ શુકન થતા હતા, પૃથ્વી ધન ધાન્યથી સુસમૃદ્ધ હતી, સુકાળ પ્રવર્તતો હતો, દેશના લોકોના મનમાં આનંદ પ્રમોદ હર્ષનો સાગર ઉમટ્યો હતો. ત્યારે મધરાત્રિના સમયે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર સાથે ચંદ્રના યોગ સમયે આરોગ્ય સંપન્ન તે ત્રિશલા દેવીએ નિરોગી અને સ્વસ્થ એવા પુત્રને જન્મ આપ્યો. ત્રિશલાનંદન વીર કી, ત્રિશલાનંદન વીર કી.
ત્રિશલા નંદન વીર કી બસ. તો આવો જન્મ આપણા હૃદયમાં પણ થાય. અને જે આ પ્રક્રિયા વિશે આપણે જોયું કે કઈ રીતે શ્રીફળ ફૂલવાનું આવે છે, એ રીતે આજે આપણે પણ અનાદિકાળથી આ દેહાધ્યાસ રૂપી જે અહંકાર લઈને ચાલી રહ્યા છે, એ અહંકાર તૂટે, દેહાધ્યાસ છૂટે અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એવી ભાવના સાથે. જો કેવું સરસ ડિવાઇન પ્લાન છે કે આજે આ આપણે વાત કરીએ છીએ કે દેહાધ્યાસ છૂટે, અહંકાર તૂટે અને આપણા અંતરમાં મહાવીર ભગવાનનો જન્મ થાય. અને આજનો ટોપિક પણ શું છે? સ્વ પર ભેદજ્ઞાન. જે અનાદિકાળથી આ તાદાત્મ્ય કરી નાખ્યું છે શરીર સાથે, હું પણ કરી નાખ્યું છે, આ જે અહંકાર છે એ અહંકારને તોડી હું પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરું એવી ભાવના સાથે આપણે શરૂ કરીએ મંગલાચરણ. મિથ્યાત્વ ગ્રંથિ
સંકેતનું પ્રથમ સ્ટેપ સતદેવ સદગુરુ સતધર્મ ઉપર શ્રદ્ધા, બીજું નવું તત્વની શ્રદ્ધા, એ આપણે ગઈકાલે જોયું. તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ એટલે શું? તો કે માત્ર તત્વના નામ જાણી જવા એમ નહીં, પણ તત્વાર્થ અર્થ એટલે એનો જે ભાવ છે, એનો જે રહસ્ય છે. એટલે ગઈકાલે આપણે જોયું તો કે ભાઈ આપણે દ્રવ્ય આશ્રવ જાણતા હોય છે, કર્મનું આવવું તે આશ્રવ, પણ એ વખતે ભાવ આશ્રવ શું છે? તો કે જ્યારે કર્મનું આવવાનું થાય એનું જે નિમિત્ત છે, અર્થાત આત્માના જે પરિણામ છે એ છે ભાવ આશ્રવ. અને આપણે જોયું કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આ પાંચ દ્વાર છે. હોડી યાદ આવીને સામે જ રાખો ને મગજની અંદર, આમ હોડીને પાંચ કાણા, અને એ આશ્રવ જે છે એ ભાવ આશ્રવ છે, એના થકી આ દ્રવ્ય આશ્રવ એટલે કર્મ આવે છે. અને આપણે આખું ડિટેલમાં જોયું કે પુરુષાર્થ શેનો કરવાનો છે, કે સૌથી પહેલાં મોટું કાણું જે છે મિથ્યાત્વ રૂપી કાણું. એક્ઝામ્પલ, પણ સપોઝ ગુસ્સો આવે તો એમાં મિથ્યાત્વ રૂપી ગુસ્સો શેમાં જશે? તો કે ચોથા કાણામાં જશે, કષાયમાં. અને ગુસ્સામાં બૂમ પાડે છે તો એ કયું કાણું છે? પાંચમું કાણું. કયું? યોગનું. બરાબર ને? મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. તો ક્રોધ તો ચોથું કાણું છે, અને યોગ બૂમ પાડવી કે હાથ પછાડવા એ શેમાં જશે? યોગમાં જશે. પણ સૌથી મોટું કાણું કયું છે? મિથ્યાત્વનું. મિથ્યાત્વ એટલે શું? ઊંધી સમજણ. એક્ઝામ્પલ આપો, જ્યારે આપણને ગુસ્સો આવે ત્યારે મિથ્યાત્વ શું હોય છે? પહેલાં તો હું રાજુ, મને આવું કીધું, મને કંઈ કેવી રીતે શકે, તો એ હું પણ, અને પછી એની સાથે લાગતું બધું, એ મને હેરાન કરે છે, એ મને ત્રાસ આપે છે, એ મને ઇરિટેટ કરે છે, તો આ બધું મિથ્યાત્વમાં જશે. હવે આ મિથ્યાત્વ રાખીને ગમે એટલા કાણા પ્લગ કરો પણ કર્મબંધ તો થશે જ. એક દ્રષ્ટાંત આપી દીધું કે 1000 ગ્રામનું જો કર્મબંધ થતો હોય તો 995 ગ્રામ મિથ્યાત્વના સેક્શનમાં જાય. બોલો, કેટલું મોટું રોકવાનું કારણ છે આ, કે ભાઈ આના ઉપર કામ સૌ પ્રથમ આપણે કરવાની જરૂર. તો આપણું આટલું ગઈકાલે આપણે જોયું હતું. નવ તત્વ વિશેષ જતા નથી આપણે, એના ભાવ આપણે જોયા. મોક્ષ એટલે દ્રવ્ય મોક્ષ, ભાવ મોક્ષ, અંતરંગ શુદ્ધિ પ્રાપ્ત કરવી, અને મોક્ષે જવા માટે ખૂબ પુણ્ય કરવું પડશે એવી જે માન્યતા છે એ ખોટી માન્યતા છે. પુણ્ય હેલ્પફુલ છે, હા, પાપને કાઢવા માટે, સાબુનું દ્રષ્ટાંત, પાપને કાઢવા માટે પુણ્ય જરૂરી છે, પણ પુણ્ય પણ પૂરેપૂરું નીકળશે ત્યારે દેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ. તો આટલી ક્લેરિટી નવ તત્વની કરી, અને આજે આપણે સ્વપર ભેદનાન ઉપર, પણ આજે શરૂ કરીએ એની પહેલાં એક ક્લેરિટી કરીએ કે સમ્યક દર્શન થાય છે ક્યારે? જ્યારે 5 લબ્ધિ પ્રાપ્ત થાય છે ને ત્યારે સમ્યક દર્શન થાય છે. તો પ્રથમ લબ્ધિ, લબ્ધિ એટલે પ્રાપ્તિ, શેની? તો કે ક્ષયોપશમ લબ્ધિ જોઈએ. મનુષ્યપણું, સંગની પંચેન્દ્રિયપણું, વિકસિત બુદ્ધિ, જો અત્યારે આપણે બધું જ મળેલું હોય પણ મેન્ટલી રિટાર્ડેડ હોય તો સમજી શકશું આપણે આત્મા વિશે શું? ના. પણ આપણને આ આ એક લબ્ધિ પ્રાપ્ત થઈ છે કે અત્યારે આપણી પાસે એવો ક્ષયોપશમ છે કે આપણે સમજી શકીએ છીએ, હા કે ના? જેટલાય હા પાડીને ક્ષયોપશમ લબ્ધિ છે, હા કે ના? અત્યારે સમજી શકું છું ને આપણે કે ભાઈ આત્મા આવો હોય, દેહથી ભિન્ન હોય, નવ તત્વના નામ બહાર થયા, એની પાછળનું શું સાયન્સ છે એ આપણે જોયું, રાઈટ? તો ક્ષયોપશમ લબ્ધિ એટલે તત્વ વિચાર કરવાની ક્ષમતા, ફર્સ્ટ તો આ આપણને પ્રાપ્ત થઈ. બીજું વિશુદ્ધ લબ્ધિ એટલે કે મોહ અને કષાય થોડાક મંદ થયા, અંદરમાં થોડીક વિશુદ્ધિ, અને તો ચોક્કસ કહી જ શકાય. અત્યારે તમે ઘરે બેસીને ટીવી જોઈ શકત, કંઈ પણ કરી શકત, છાપું વાંચી શકત, પણ અંદરમાં એવો ભાવ થયો, એવી નિર્મળતા થઈ,
કે ના ના હવે આ બધું નથી કરવું, મારે આ પર્યુષણ પર્વની અંદર કંઈક મારે આત્મા વિશે સમજવું છે, એટલે તમે અહીં આવ્યા. તો વિશુદ્ધ લબ્ધિ એટલે રુચિ ટીવીની નહીં પણ રુચિ સમ્યક દર્શન વિશે સમજવાની થઈ તો આ કઈ લબ્ધિ? વિશુદ્ધ લબ્ધિ. અંતરંગમાં એવા પરિણામ, કોમળ પરિણામ, શુદ્ધ પરિણામ, જ્યાં મોહનો રસ મંદ થયો છે. ત્રીજું દેશના લબ્ધિ. દેશના લબ્ધિમાં સત્પુરુષનો યોગ થવો અને એમની દેશના પ્રાપ્ત થવી, અર્થાત શ્રવણ ગ્રહણનો યોગ થવો. અને એમાં ત્રણ વસ્તુ જોયું, માત્ર સાંભળવું એ નહીં, શ્રવણ ગ્રહણ અને ધારણ. જો શ્રવણ તો બધા જ કરે છે પણ એમાં સમજાવવું જોઈએ, એટલે ગ્રહણ થવું જોઈએ. અને ગ્રહણ થયા પછી બહાર નીકળીને કોઈ પૂછે શું હતું, બહુ સરસ હતું, વેટ લોસ કરવા માટે આમ આમ કરવાનું, બહુ સરસ હતું. છેલ્લું ધારણ કર્યું આપણે, એટલે એ સત્સંગનું, હા નવ તત્વ, મને આશ્રમના પાંચ દ્વાર વિશે ખબર પડી, મને પાપ પણ આશ્રવ પુણ્ય પણ આશ્રવમાં આવે છે એ ખબર પડી, એવું ધારણ થવું જોઈએ. એટલે ખાલી એક કલાક સાંભળી લીધું એટલે મને દેશના લબ્ધિ પ્રાપ્ત થઈ ગઈ એવું નથી. શ્રવણ ગ્રહણ અને ધારણ. પછી ચોથું છે પ્રાયોગ લબ્ધિ. પ્રાયોગ લબ્ધિ એટલે શું? તો કે પ્રેક્ટિકલ એપ્લિકેશન કરવું. ઘણા લોકોને આમ એકદમ બધું પોપટની જેમ બધું યાદ રહી ગયું હોય, પટ 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 બધું બોલી જાય, પણ ઓલું તમે ભર્યું, ઓલું ઓલું પ્રેક્ટિકલ કર્યું, આપણે નક્કી કર્યું હતું ને આપણે ઘરે જઈને કરશું, તો પ્રાયોગ લબ્ધિ એટલે શું? તો કે જે સાંભળ્યું છે એને પ્રયોગમાં ઉતારવું, અર્થાત ભેદ જ્ઞાનની પ્રક્રિયા કરવી, ભેદ જ્ઞાનના પ્રયોગો કરવા. તો ઇન શોર્ટ પ્રાયોગ લબ્ધિ એટલે શું? સિમ્પલ, પ્રયોગ કરવા, જે શીખ્યા છે જે સમજ્યા છે એને જીવનમાં ઉતારવું. અને પાંચમું છે કરંટ લબ્ધિ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ કરણ લબ્ધિ જો પ્રાપ્ત થાય ને તો સમ્યક દર્શન થાય, થાય ને થાય જ. તો આ કરણ લબ્ધિ શું છે? તો કરણ એટલે ભાવ, પરિણામ. એવા ઉત્કૃષ્ટ પરિણામ, એવા ઉત્કૃષ્ટ ભાવ કે સમ્યક દર્શન થાય, થાય ને થાય. અને એટલા માટે એમાં છે ને ત્રણ છે, યથા પ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. યથા પ્રવૃત્તિકરણ એટલે શું? તો કે પરિણામોની વિશેષ શુદ્ધિ. અપૂર્વકરણ એટલે શું? અપૂર્વ, પૂર્વે ન થયું હોય તેવું, પૂર્વે ન થયા હોય એવા ભાવ. તો સેના ભાવ? તો કે ગ્રંથિ ભેદ થવો. ગ્રંથિ એટલે નોટ, અને એનો ભેદ થવો એટલે અનાદિકાળથી આપણે ઘણું ઘણું કર્યું છે પણ શું કર્યું નથી? તો કે ગ્રંથિ ભેદ કર્યો નથી. ગ્રંથિભેદની એકદમ નિકટ આવી ગયા પણ જો ગ્રંથિભેદ કરી લીધો હોત તો સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ. અને એમાં અનિવૃત્તિકરણ ત્રીજો સ્ટેપ, એ શું છે? તો કે જેમાં કોઈ ફેરફાર થાય નહીં, પોઈન્ટ ઓફ નો રિટર્ન. એટલે હવે જો અનિવૃત્તિકરણનું સ્ટેપ આવ્યું એટલે સમ્યક દર્શન થઈ ગયું. અને પૂજ્ય ગુરુદેવશ્રી આને બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ વડે સમજાવ્યું હતું કે કીડી આમ તેમ દોડતી હોય, હા, અને એને સીલિંગ પર જવું છે. હવે સીલિંગનો લક્ષ્ય થયો એટલે કયા તરફ જશે? તો કે દિવાલ તરફ જશે. તો આ યથા પ્રવૃત્તિકરણ. પછી દિવાલ ઉપર ચડશે તો એ શું છે? તો કે અપૂર્વકરણ. અને સીલિંગ પર પહોંચી જવું તે અનિવૃત્તિકરણ, સમ્યક દર્શનની પ્રાપ્તિ. તો આપણે સૌએ પોતપોતાનું ચેક કરી લેવું. સ્વયંક્ષમ લબ્ધિ તો છે જ, રાઈટ? પછી વિશુદ્ધ લબ્ધિ પણ એ બધા પોતપોતાનું ચેક કરવું પડે. આપણે એમ ન કહી શકીએ કે ખરેખર મારા કશાયના રસ મન થયા છે કે નહીં, મોહ મન થયો છે કે નહીં, અંદરમાં થોડી થોડી હે પ્રભુ મારા ગાતી વખતે આંખમાં આંસુ પડે છે એવો સંકલ્પ થાય છે કે ના ના મારે ખરેખર સુધરવું છે. તો આ તો વિશુદ્ધ લબ્ધિ. એમ કરતાં કરતાં દેશના લબ્ધિ, દેશનામાંથી પ્રાયોગ લબ્ધિ, પ્રેક્ટિકલ કરવું, ભેદના પ્રયત્ન કરવા. અને એમ કરતા કરંટ લબ્ધિ, એમાં ગ્રંથિ ભેદ થાય, અનિવૃત્તિકરણ કરી અને સમ્યક દર્શન. આખો
ચાર્ટ આપણે ચેક કરવાનું કે આપણે કઈ જગ્યાએ પહોંચ્યા છે અને શેનો પુરુષાર્થ કરવાનો છે. તો આજે શું આવશે? તો કે સ્વ પર ભેદનની વાત અહીંયા કીધું ને, આ પૂર્વકરણમાં જે ગ્રંથિ ભેદ થાય તો એ શેનાથી થાય છે? એક વસ્તુ સમજો, ભેદ જ્ઞાન. અનાદિકાળથી દેહાધ્યાસ થયેલો છે, બરાબર છે? દેહાધ્યાસ એટલે એક વાર આપ કરો, આવું થઈ ગયું છે, એકદમ એક થઈ ગયું છે. દેહ તે હું, એટલે જે દેહને થાય એ કોને થાય છે? મને થાય છે. મારી સાથે, મારી સાથે અન્યાય થયો, મારી સાથે ખોટું થયું, મને આમ થયું, મને ફાઇનાન્શિયલ લોસ, બધું આને થયું. આ બધું કર્મનું સેક્શન છે કે નહીં? પણ એની સાથે આ આમ થઈ ગયું, કરો કરો, એક વાર થઈ ગયો ને, કારણ કે આ ઘડી ઘડી કરશું ને ત્યારે કંઈક ભેજામાં ઘૂસશે કે ગડબડ ક્યાં થાય છે. અને એટલે જ આપણે આ જે થયું છે, છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો. તો આ કાર્ય દેહાધ્યાસ છોડવાનું છે અને એના માટે આપણને આ ભેદ જ્ઞાન જરૂરી છે. અને ભેદ જ્ઞાન એટલે શું? સ્વ અને પરનું જ્ઞાન. સ્વ અને પર ભિન્ન છે એ ભેદનું જ્ઞાન. સાંભળજો બરોબર, સ્વ અને પરને ભિન્ન કરવાના છે, હા કે ના? હું ગૂગલી નાખીશ તમને, તમારે જાગ્રત રહેવાનું. જો છૂટા પડવાના તો કેટલી બધી મહેનત કરવાની હોય કે આમ શરીર અને આત્મા એક થઈ ગયો છે ને, આમ ખેંચીને બેને આમ છૂટા પડવાના, તો કે ના, છૂટા છે માન્યતામાં એકરૂપ થઈ ગયું છે. તો કામ ક્યાં કરવાનું છે? માન્યતામાં. છૂટા પાડવાના નથી, છૂટા છે જ, એનો ભેદનું જ્ઞાન કરવું તે છે ભેદ. એટલે એક ભાઈ છે ને, આમ શવાસન કરતા હતા, યોગા કરીને પછી શવાસન કરતા હતા, અને પછી આવીને ગુરુદેવને કીધું, ગુરુદેવ આજે તો જબરદસ્ત થઈ ગયું, ચમત્કાર થઈ ગયો. કે શું થયું? તો કે આજે છે ને હું શવાસન કરતો હતો ને, તો મારું આખું શરીર છે ને એકદમ જડ થઈ ગયું. એટલે ગુરુદેવ કે, ભાઈ એ જડ જ છે, તને જડ આજે ભાસ્યું. પકડાય છે આ વાત? એટલે જડ થઈ નથી, તું જડ જ છે, અત્યારે પણ આ જડ જ છે, પણ જળરૂપ ભાસતું નથી. તો ભેદજ્ઞાન એટલે દેહ અને આત્મા. એટલે પરમપદે ભેદજ્ઞાન વિશે શું કહ્યું છે, ફરમાવ્યું છે, આપણે જોઈએ. વ્યાખ્યાનસારમાં નોંધાયેલું છે, દેહ અને આત્માનો ભેદ પાડવો તે ભેદ જ્ઞાન, જ્ઞાનીનો તે જાપ છે. તે જાપથી દેહ અને આત્મા જુદા પાડી શકે છે. તે ભેદ વિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકળ શાસ્ત્ર રચ્યા છે. બહુ સુંદર એક વાક્ય કોઈએ કીધું હતું કે દેહ અને આત્મા ભિન્ન છે એ સાર છે, બાકી બધો વિસ્તાર છે. સાર શું છે? દેહ અને આત્મા ભિન્ન છે. જેમ તેજાબથી સોનું તથા કથિર જુદા પડે છે, તેમ જ્ઞાનીના ભેદ વિજ્ઞાનના જાપરૂપ તેજાબથી સ્વાભાવિક આત્મદ્રવ્ય અગુરુ લઘુ સ્વભાવવાળું કોઈને પ્રયોગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે. તો આ રીતે એક બીજી જગ્યાએ નોંધાયું છે કે ગ્રંથિભેદ નજીક અનંતિવાર જીવ, ગ્રંથિભેદ નજીક આવી અનંતિવાર જીવ પાછો ફર્યો છે. કોઈ જીવ પ્રબળ પુરુષાર્થ કરી નિમિત્ત કારણનો જોગ પામી કરેડિયા કરી ગ્રંથિભેદ કરી આગળ વધી આવે છે, અને જ્યારે ગ્રંથિભેદ કરી આગળ વધ્યો કે ચોથામાં આવે છે, ચોથામાં એટલે ચોથા ગુણ સ્થાનકમાં આવે છે, અને ચોથામાં આવે કે વહેલો મોડો મોક્ષ થશે એવી તે જીવને છાપ પડે છે. એટલે આ ભેદ જ્ઞાન, આજે આપણે શું સમજવાનું છે? ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાન સમજવું બહુ જરૂરી છે. ભેદ જ્ઞાન એટલે સ્વ અને પર વચ્ચેનો ભેદ. અને હવે તમને લિંક પકડાશે, દેવગુરુ ધર્મ ઉપરની શ્રદ્ધા, એમના વચનો, એમના કહેલા તત્વો ઉપર શ્રદ્ધા. અને તમને ખ્યાલ હશે ગઈકાલે આપણે ઘણો એવો ટાઈમ જીવ અને અજીવ અધ્યાત્મ એંગલે આપણે જોયું હતું કે અધ્યાત્મ એંગલ એટલે જીવ એટલે હું ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક તત્વ છું, એ સિવાય બાકી બધું અજીવ. અને એની અંદર આપણે જોયું હતું કે ઘરના વ્યક્તિ હોય
ચૈતન્ય પદાર્થ હોય તો પણ એમને સેમાં મૂક્યા, અજીવમાં મૂક્યા. અંદરમાં વિભાવો ઉત્પન્ન થાય છે, કોણ ઉત્પન્ન કરે છે? ચેતન ઉત્પન્ન કરે છે, છતાં સેવા મૂક્યા, અજીવમાં મૂક્યા. આગળ જતાં આપણે જોયું કે પંચ પરમેશથી પણ એ અપેક્ષાએ કે ભાઈ જ્યારે સ્વ પર ભેદદાન કરવાનું હોય તો સ્વની પાર્ટીમાં તે આવે નહીં, એમાં કોઈ અવિનય નથી. ઇનફેક્ટ તેઓની જ આજ્ઞાનું પાલન કરે છે, કારણ કે જ્યાં દ્રષ્ટિ જો ભગવાન ઉપર દ્રષ્ટિ કરે ને તો આપણને ભક્તિ જાગે. પણ ભગવાને જ્યાં દ્રષ્ટિ કરી છે ને ત્યાં આપણે દ્રષ્ટિ કરીએ ને તો આપણે ભગવાન બની જઈએ. ભગવાને ક્યાં દ્રષ્ટિ કરી છે? તો કે દ્રવ્ય દ્રષ્ટિ, ચૈતન્ય ઉપર દ્રષ્ટિ કરી છે. એટલે આ ભેદના કરવી એ આજ્ઞા ભગવાનની છે, અને એ પ્રમાણે કરવું એ જ સાચી ભક્તિ છે. ખ્યાલ આવ્યો? તો હવે આપણે એ જોઈએ. તો ભેદનાની અંદર એક ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ હોય આપણને, બરાબર છે, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની હોય મેચ, ઠીક છે, જોઈએ આપણે. પણ તમને ખબર પડે કે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા છે તો હા, કેવો તરવરાટ આવે. કેમ? કારણ કે બે ટીમમાંથી એક ટીમ ઇન્ડિયા છે, આપણી છે. ઇન્ડિયા છે ને આપણી છે, અને એમાં જો ઇન્ડિયા પાકિસ્તાન હોય, આખું બધું કામકાજ બધું બાજુમાં પૂરેપૂરો ફોકસ. કેમ? કારણ કે એમાં એક ટીમ મારી છે, એક ટીમ હું છું. એમ સ્વ પર ભેદજ્ઞાન ક્યારે યથાર્થ ફળ આપશે? જ્યારે એમાંથી એક ટીમમાં હું છું, એક ટીમ હું છું. કયું ટીમ? સ્વ. એટલે આપણે આમ કરીએ છીએ. ત્યારે લોકો કેમ કરે છે? દેહ અને આત્મા જુદા છે. તો ક્વેશ્ચન થાય તો તમે કોણ છો? એટલે ભેદના આમ નથી થતું. ભેદના કેમ થાય છે? આમ થાય છે, એમાંથી એક પાર્ટી કોણ છે? અને એટલે જ શાસ્ત્રમાં આવે છે કે ભેદજ્ઞાન રૂપી છીણી, વૈરાગ્ય રૂપી હથોડો લઈ અને એવી ઠોકવાની છે. ક્યાં? તો કે જ્યાં ગ્રંથિ થઈ છે, જ્યાં જોડાણ થયું છે, એના ઉપર જો પટકવામાં આવે, અર્થાત જ્ઞાન અને રાગ એમાં જે ગ્રંથિ થઈ ગઈ છે, જ્ઞાન અને દેહ એમાં જે ગ્રંથિ થઈ ગઈ છે, એના ઉપર કઈ છીણી? પ્રજ્ઞા છીણી. પ્રજ્ઞા એટલે વિવેક, પ્રજ્ઞા એટલે ભેદ જ્ઞાન. એ ભેદજ્ઞાન રૂપી છીણીને પટકવાની છે, અને એના માટે ફોર્સ ક્યાંથી આવશે? કયો હતડો? વૈરાગ્ય રૂપી હતડો લાગવાથી. આ કાર્ય કેટલી સુંદર વાત છે. બસ હવે એમને પછી વિઝ્યુલાઇઝ કરતો કે આ છીણી ક્યાંથી લાવશું આપણે, હથોડી ક્યાં હશે, અને ક્યાં ઠોકવાની? માથા પર ઠોકવાની કે હૃદય પર ઠોકવાની? જ્યાં ગ્રંથિ થઈ છે ત્યાં, માન્યતામાં ગ્રંથિ થઈ છે ત્યાં આ પ્રજ્ઞા છીણીને પટકવાની છે. પણ તમને ખબર હોવી જોઈએ ને, સ્વ અને પર બંનેના લક્ષણ ખબર હોવા જોઈએ. પર તે હું નથી, એ ક્લેરિટી હોવી જોઈએ. સપોઝ ઘઉં વીણવાનું કીધું મમ્મીએ, બરાબર, તો તમને લક્ષણ ખબર હોવા જોઈએ ને ઘઉંના, કે ઘઉં કયા કલરનું હોય. મેં છોકરાઓને પૂછ્યું છે, બ્રાઉન કલરનો, એ તો ખબર હોય તો ને, અને એમાં પથ્થર હોય એ પણ બ્રાઉન કલરનો હોય ને, તો પછી આપણે ભેદજ્ઞાન કેવી રીતે કરશું? તો તમને ખબર હોય કે પેલા મમ્મી શીખવાડશે કે જો બેટા આ છે ને આ ઘઉં છે, અને આવું આવું જે કચરો આવે ને એને આપણે સાઈડમાં કરી નાખવાનો. શું થયું? આ ભેદજ્ઞાન. પણ અહીંયા ઘઉં અને પથરાનું ભેદજ્ઞાન છે, આપણે શેનું ભેદજ્ઞાન કરવાનું છે? સ્વ અને પર. તો પર શું છે એની ક્લેરિટી હોવી જોઈએ, સ્વ શું છે એની ક્લેરિટી હોવી જોઈએ, તો કાર્ય થાય. તો શરૂ કરવું છે આપણે એક પછી એક, સ્ટેપ બાય સ્ટેપ, કે જ્યારે આપણે આ ભેદજ્ઞાન કરીએ છીએ તો પરમાં કઈ કઈ વસ્તુ જશે, અને કઈ રીતે તે પર હું નથી એ આપણે શરૂ કરીએ. શરીર, સૌથી પહેલું શરીર સાથે ભેદજ્ઞાન. શરીર કયા સેક્શનમાં જશે? તો કે પરના સેક્શનમાં જશે. કેમ પરના સેક્શનમાં જશે? તો કે શરીર શેનું બનેલું છે? તો કે પૂતગલનું બનેલું છે. પૂતગલ જળ દ્રવ્ય છે, શરીરની અંદર જાણવાની શક્તિ નથી. પણ શરીરમાં એક ક્ષેત્રાવ ગાહે જે આત્મદ્રવ્ય છે એની અંદર જ્ઞાન શક્તિ છે, એ જાણે છે. એમ કઈ રીતે? તો આ શરીર જ જાણે છે ને, આંખ જુએ છે, કાન સાંભળે છે. ચેક કરો,
એક ડેડ બોડી હોય તો ડેડ બોડી પાસે આંખ છે કે નહીં, હા કે ના? જેટલા જીવતા હોય હા પાડજો. શરીરમાં આંખ છે કે નહીં? ડેડ બોડીમાં આંખ છે કે નહીં? છતાંય આંખ જુએ છે? કેમ? કારણ કે આંખની પાછળ કોક જોનાર તત્વ હતું, અંદરમાં એક કંઈક ઇલેક્ટ્રિક કરંટ હતો આત્મરૂપી. એ ઇલેક્ટ્રિક કરંટના કારણે આ આખું રોબોટ ચાલતું હતું, પણ એ ઇલેક્ટ્રિક કરંટ નીકળી ગયો. અને એટલે જ આપણે કેટલો શબ્દ પ્રયોગ પરફેક્ટ કરીએ છીએ કે નહીં, મારા કાકા ઓફ થઈ ગયા, સ્વિચ ઓફ કર્યું હોય ને એવી રીતે કરંટ નીકળી ગયો. એટલે હવે કાકાનું બોડી પડ્યું છે અહીંયા, કાકા પાસે આંખ છે, કાકા પાસે બુદ્ધિ છે, બધું જ છે, છતાં પણ અંદરમાં જે ઇલેક્ટ્રિક કરંટ હતો, અને એટલે જ આપણે કહે છે ને હી પાસ્ટ અવે, ગુજરી ગયા, હતા અહીંયા થોડો સમય, રહ્યા 30 વર્ષ 50 વર્ષ 70 વર્ષ, અને હવે ગુજરી ગયા, મારા કાકા ઓફ થઈ ગયા, પાસ થઈ ગયા, ગુજરી ગયા. જો શબ્દ પ્રયોગ કેટલો છે એના ઉપર પણ જો આપણે ચિંતન કરીએ ને તો ખબર પડે કે આ શરીર તો એક સાધન છે, એની અંદર કોઈક એક તત્વ છે જે એનાથી ભિન્ન છે. એટલે શરીર આંખ જોતી નથી, કાન સાંભળતા નથી, પણ એની પાછળ કોઈક એક તત્વ છે. કોઈક ડેડ બોડી પર હોય અને તમે ત્યાં જઈને જય પ્રભુ કે એમ ઊભું થાય જય પ્રભુ કરીને, શું થાય હાલત? એ તત્વ એમાંથી નીકળી ગયું જે રિસ્પોન્ડ કરતું હતું, જે સાંભળતું હતું કાન વડે, જે આંખ વડે જોતું હતું, જે બ્રેન વડે પ્રોસેસિંગ કરતું હતું. આ બધું આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે, ખ્યાલ આવે છે? અને એટલે જ આના ઉપર જરાક વિચારવા કે કેવું છે કે એ વ્યક્તિને છેલ્લા શ્વાસ બાકી હતા, જરાક અગરબત્તી ટચ થઈ. યાર અગરબત્તી તો છોડો, અમુક વખતે તો એવું થાય ને કે એમનો હાથ હલાવે કે પગને જરાક હલાવે તો ચીસ પાડી દે, અને એક મિનિટ પછી એમાંથી એ ચેતન તત્વ નીકળી જાય. પછી એને બાંધવામાં આવે, એને ફર્નેસમાં નાખવામાં આવે, બાળવામાં આવે, છતાં કંઈ કરતા કંઈ રિએક્ટ કરતું નથી. કેમ? કારણ કે જે તત્વ અંદર હતું એને પસાર કર્યું. એટલે ક્યારેક આમ શાંતિથી બેસી અને આના ઉપર આમ વિચારણા કરવાની કે આ બધું શું છે. તારી કઈ ગાડી છે? સેલ. હા, તું એમ આવીને કે આઈ એમ સેલ, કોઈ કે આઈ એમ હોન્ડા, કેવું લાગે? આમ પ્રશાંતભાઈ તમે કહો આઈ એમ હોન્ડા, તમે કોઈ દિવસ કીધું છે? પણ તમે આવું કહો તો તમને શું લાગે? ના ના, એમને ખરાબ નહીં લાગે, બોલ શું લાગે તમને? ખસકી ગયું છે હોન્ડા કે છે, એવું જ તમને ફીલ થવું જોઈએ જ્યારે તમે એમ કહો ને કે હું પ્રશાંત શેઠ છું. કારણ કે હોન્ડા તમે નથી, હોન્ડાની અંદર બેઠેલા ડ્રાઈવર તમે છો. યસ ઓર નો? એમ પ્રશાંત તમે નથી, પ્રશાંતની અંદર બેઠેલા ડ્રાઈવર તમે છો, રાઈટ? અને એટલે જ આપણે છે ને આ બધાની અંદર થોડી થોડી ટિપ્સ હું શેર કરીશ કે જેથી કરીને, કારણ કે આ કે પહેલી વખત આપણે સાંભળતા નથી, પણ હવે કીધું ને પ્રાયોગ લબ્ધિ, એને પ્રયોગમાં ઉતરવું છે. જ્યારે જ્યારે ગાડીમાં બેસો, ચાવી લગાડો, સ્ટાર્ટ કરતા પહેલાં આટલું વિચારવાનું, જેમ હોન્ડાથી હું ભિન્ન છું એવી રીતે આ પ્રશાંત રૂપી. તમારી હોન્ડા કયું મોડેલ છે? 2014 નું છે ને. તમારું કયું મોડેલ છે? 1973. હા તો બસ, જેમ આ 2014 નું મોડેલ છે તેમ આ કયું છે? હા, 1973 નું મોડેલ છે. એ ઓલી ગાડી પણ ક્યારેક ખખડે કે નહીં, કંઈક પ્રોબ્લેમ આવે કે નહીં? એમ આ ગાડીને પણ કંઈક પ્રોબ્લેમ આવે, પણ કોને આવ્યો છે પ્રોબ્લેમ? ગાડીને આવ્યો છે, મને આવ્યો નથી. એકવાર હોસ્પિટલમાં જવું પડે તો એમ વિચારવાનું ગાડી ક્યાં ગઈ છે? ગરાજમાં રિપેરિંગ માટે ગઈ છે. થોડુંક રિપેરિંગ થશે એટલે પાછી આવી જશે, એમાં મને શું? આવો દ્રષ્ટિકોણ બદલાવવો જોઈએ તો કામ થશે. એટલે આવા બધા ટિપ્સ આપણે શેર કરે કે જ્યારે ગાડીમાં બેસે ત્યારે આ ગાડીથી જેમ આ શરીર ભિન્ન છે, એમાં શરીર પણ એક ગાડી છે. એને નામ આપવામાં આવ્યું છે, મોડેલનું નામ શું છે? પ્રશાંત શેઠ.
પણ એ પ્રશાંત શેઠની અંદર બેઠેલો જે ડ્રાઈવર છે તે હું છું. આ પ્રેક્ટિકલ કરવા જેવું છે કે નહીં? જેને પણ મન થતો એ હાથ ઊંચો કરજો. એટલે શું આમ યાદ રહે આમ બરોબર કે આપણે કરવાનું છે આ પ્રેક્ટિકલ? ચલો હજી એક તમને પ્રેક્ટિકલ કરાવો. આપણે આમ જોઈએ તો આપણને થાય કે ના, આમ ઓલું આવી જાય ને, આમ મારો હાથ છે રાઈટ. ચલો બે હાથ આમ રાખો. કઈ દિવ્ય આહવાન નથી કરવાનું આપણે, ખાલી આમ રાખો. આ બે હાથ રાખો આમ બરોબર. હવે આ હાથ ઉપર તમે એક રોટલી મૂકી. શું રોટલી? હવે એ રોટલીને જોઈને કોઈ એમ કહે છે કે હું રોટલી છું? નહીં. કેમ? રોટલી શું છે? પૂતગલ છે. હા, મારાથી એ ભિન્ન છે, તો હું એને કઈ રીતે કહી શકું કે રોટલી હું છું? રાઈટ. હવે બીજો હાથ તમે જુઓ. અહીંયા કાંઈ નથી, રોટલી બોટલી કાંઈ નથી, અહીંયા પ્લેન હાથ છે બરાબર છે. હવે થોડુંક ચિંતન કરો કે આ હાથ કઈ રીતે બન્યો? આ હાથ કઈ રીતે બન્યો? તો કે માતાના ગર્ભમાં હતો, માતા જે આહાર લેતી હતી એ જે વરગણાઓ છે એ વરગણા ભેગી થઈ, પૂતગલ વરગણા ભેગી થઈ અને શરીર બન્યું, એમાંથી એ જન્મ પામ્યું અને પછી અત્યાર સુધીમાં કેટલી રોટલીઓ ખાધી અને એમાં આવું મોટું શરીર બની ગયું. આ હાથ ક્યાંથી બન્યો? આવી કેટલી રોટલીઓ ખાય 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 ખાઈને આ હાથ બન્યો છે. યસ ઓર નો? રોટલીમાં હું પણ નથી કરતા, પણ રોટલીમાંથી બનેલો જે આ હાથ છે એમાં હું પણ કરીએ છે કે નહીં? કેવી મૂર્ખામી પકડાય છે. એટલે હવે કર વિચાર તો પામ કીધું છે ને, ક્યારેક આમ બેઠા હોય ને નવરાત્રે, આમ જરાક જોવાનું આ કઈ રીતે બન્યું, આ કેટલી રોટલી ઢોકળા ને ગાંઠિયા ને બધું હિંમત છે ને, એ બધા પરમાણુઓ જઈ અને પરમાણુઓ આ રૂપે બદલાઈને અહીંયા આવ્યા છે. યસ ઓર નો? આવું ચિંતન અંદરમાં થવું જોઈએ. આ ઇન્દ્રિય પણ હું નથી, કારણ કે આપણે જોયું ને કે ડેડ બોડીને આંખના ડોળા છે પણ એ જોઈ શકતું નથી. તમારી પાસે અત્યારે ચશ્મા છે? યસ. હા, ચશ્મા જુએ છે. તમે શું કહેશો? ચશ્મા વડે અમે જોઈ રહ્યા છે. યસ ઓર નો? એવી રીતે જ આ આંખ નથી જોઈતી. શું છે આંખ? તો એક સાધન છે, આંખ વડે હું જોઉં છું. તમે જુઓ આ આ બારીની બહાર, આ દરવાજાની બહાર તમે જુઓ, તમને ઝાડ દેખાય છે કે નહીં? જોઈ લો એક વખત, દેખાય છે કે નહીં? તો આ બારી જુએ છે કે આપણે જોઈએ છે? આપણે જોઈએ છે ને, બારી નથી, બારી વડે જોઈએ છે. એમાં આંખ શું છે? બારી છે. આ કાન શું છે? બારી છે. આ આની અંદર બેઠેલો જે છે એ બારી વડે જુએ છે, આ બારી વડે સાંભળે છે, પણ આ બારીઓ તે હું. આવું આમ નિરાતે બેસીને આ કરું અને આમ કરતા કરતા શું થશે? ભેદજ્ઞાન થતું જશે. શરીર તે હું નથી, ઇન્દ્રિય તે હું નથી. એટલે જો ને થોડુંક ચિંતન તમે કરો તો કે આ આંખ ડેડ બોડીમાંથી કાઢી કોક અંધ વ્યક્તિનામાં મૂકવામાં આવે છે, એ અંધ વ્યક્તિ જોતો થાય છે. આ આટલો જ પોઈન્ટ પ્રૂવ કરે છે કે આંખ જોતી નથી, આંખ એક માધ્યમ છે. કારણ કે આ ડેડ બોડીમાંથી કાઢી અને આ જીવંત વ્યક્તિમાં નાખી તો એ આંખ દ્વારા પેલો અંધ વ્યક્તિ જોતો થઈ ગયો. યસ ઓર નો? તો શરીર તે હું નથી, ઇન્દ્રિય હું નથી, પ્રાણ. પ્રાણ એટલે બ્રેથ, શ્વાસોશ્વાસ. આપણે એમ કહીએ ને, અરે શ્વાસ છે તો હું છું. કરો છે કે એક્સપેરિમેન્ટ? કહા પાડો, ના પાડો. એક ઊંડો શ્વાસ લો, રોકી રાખો. મૂકી દો. આ છેલ્લી 10 સેકન્ડ તમે શ્વાસ નહોતા લેતા, છતાં તમે હતા કે નહીં? તમે કહો છો શ્વાસ હોય તો જ અમે, તમે કહેશો એ તો 10 સેકન્ડ માટે હતું. તમે થોડોક લાંબો સમય રાખો તો પછી ખબર પડશે દેહ અને આત્મા એકદમ જુદા છે. એવા યોગીઓ છે અને આવા એક્સપેરિમેન્ટ્સ કરવામાં આવ્યા છે અને એની નોંધ કરવામાં આવી છે, એના ઉપર રિસર્ચ કરવામાં આવ્યા છે કે એવા યોગીઓ કે શ્વાસ રોકી દે, સર્ક્યુલેશન રોકી દે, હાર્ટબીટ્સ રોકી દે
અને એમને સ્વિમિંગ પુલની અંદર મૂકવામાં આવે જળની અંદર ફોર 22 આવર્સ. અને આવા બીબીસીમાં ને એમાં બધામાં એ લોકોએ રજિસ્ટર્ડ એક્સપેરિમેન્ટ્સ કર્યા છે. એમ કીધું કે આ ઇન્ડિયામાં કેવા યોગીઓ છે એ જ પ્રૂવ કરે છે કે શરીર, હાર્ટબીટ્સ, પ્રાણ તે હું નથી, એનાથી ભિન્ન કોક તત્વ છે. અને એક્સપેરિમેન્ટમાં એવી રીતે કે 22 કલાક પછી બહાર કાઢવામાં આવે અને યોગિક પ્રક્રિયા વડે પાછું એ સર્ક્યુલેશન સ્ટાર્ટ થાય, હાર્ટબીટ સ્ટાર્ટ થાય, બ્રીધિંગ સ્ટાર્ટ થાય એન્ડ બેક ટુ નોર્મલ. સો આવા એક્સપેરિમેન્ટ્સ પ્રૂવ કરે છે શરીર તે હું નથી, ઇન્દ્રિય તે હું નથી, પ્રાણ તે હું નથી. અને ત્યાં સુધી કે અંદરમાં આ જે મન છે ને એ મન પણ હું નથી. જો આ ઝાડ છે કે નહીં, એ ઝાડ છે તો એ આત્મા છે કે નહીં, એને ઝાડ છે તો આત્મા છે ને, લિવિંગ છે ને, હા, એને મન નથી છતાં આત્મા છે કે નહીં. આટલી જ વાત પ્રૂવ કરે છે કે મન નથી છતાં આત્મા છે. અને અહીંયા આત્મા છે એની સાથે એક મન છે, પણ મન તે આત્મા નથી. જેમ તમે ગાડી ખરીદવા જાઓ ને તો પહેલાંના ટાઈમમાં એવું હતું કે તમને ઓપ્શન્સ પૂછવામાં આવે કે તમને એસી કાર જોઈએ છે કે નહીં, તમને મ્યુઝિક સિસ્ટમ જોઈએ છે કે નહીં, અને હવેનો જમાનામાં એટલું ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જોઈએ છે કે નહીં, ઓલું નેવિગેશન સિસ્ટમ ને બધું જે કહીએ ને એ તમારે સિલેક્ટ કરવાનું, તેના એક્સ્ટ્રા દોડિયા આપવાના, એમને એમ ફ્રી ન હોય, એ તમે એક્સ્ટ્રા આપો તો તમને એ મળે. એમ આ એક્સ્ટ્રા પુણ્ય ચૂકવ્યું છે ને એટલે આ સંજ્ઞા પણ મળ્યું છે. એટલે આ મન શું છે તો કે આવું એક એડિશનલ એસેસરી મળી છે જે વડે આપણે શું કરી શકીએ છીએ, વિચાર કરી શકીએ છીએ. એટલે વિચારો તે પણ હું. જો અત્યારે ધીમે ધીમે આપણે પરના સેક્શનમાં શું શું જાય છે ને એ આપણે નાખતા જાય છે, એટલે આપણને ખબર પડે કે આપણે ભેદજ્ઞાન કરો, આના આ પણ હું નથી, આ પણ હું નથી, આ પણ હું નથી. હવે અંદરમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ, શુભ અશુભ ભાવો, તે પણ હું નથી. કેમ? કારણ કે જે આવે છે અને જાય છે તે હું નથી. એક પ્રયોગ કરીએ આપણે. ચલો નીલ અને માનવ બને આવો, ઊભા થાવ. નીલ તું આ રૂમની બહાર જા, ત્યાં ઊભો રહે છે, અને હું કહું ત્યારે તારે પાછું આવવાનું, ઓકે? અને સાંભળતો ને અમે શું વાત કરીએ છીએ, કાન બંધ કરી દેજે. જોજો આ એક એક્સપેરિમેન્ટ છે, બરોબર ઓબ્ઝર્વ કરજો, આમાંથી આપણે બહુ સરસ ચાવી મળશે. ભાઈ પૂરેપૂરો જા બાર, પછી પાછો. પાછો કેમ નહીં આવ્યો? થેન્ક યુ. પાછો ઘરે હોય જશે, છુટ્ટી થઈ ગઈ. નીલ હવે તને ક્વેશ્ચન પૂછે. કોઈ આવ્યું હતું? કોણ આવ્યું હતું? માનવ હતો. કોઈ બીજું હતું? નહોતું, રાઈટ? બરાબર છે કે નહીં? માનવ ગયો, માનવ પાછો આવ્યો, અને આપણે જ્યારે એને પૂછ્યું કે કોઈ હતું બીજું તો એને કીધું ના. આ જ આપણી ભૂલ થાય છે. ક્રોધ આવે છે, ક્રોધ જાય છે. આપણે શું કીધું? કોણ હતું? ક્રોધ હતો. બીજું કયો હતું? નહોતું. પણ ભાઈ તું તો હતો કે નહીં? મેં શું પૂછ્યું? બીજું કોઈ હતું તો તારે કેવું છે? બીજામાં હું તો હતો જ ને ત્યાં, કારણ કે હું હતો તો જ હું જાણી શક્યો કે નહીં, હા કે ના? બસ આ જ આન્સર છે. આવું જ બને છે. આ જે વિભાવ જે છે એ આવે છે અને જાય છે, આવે છે અને જાય છે. આપણે એને સ્વીકારીએ છીએ અને આપણે તો કેટલી મૂર્ખામી કરીએ છીએ. હું બહુ ક્રોધી છું, આવું કેટલી વખત આપણે બોલ્યા છે કે નહીં? હું બહુ ક્રોધી છું, હું લોભી છું, હું વિકારી છું. ના, વિકાર આવે છે, વિકાર જાય છે, એનાથી ભિન્ન એક પહેલેથી ત્યાં કોક હતું જે આને જાણતું હતું, એને કહેવાય છે જ્ઞાયક આત્મા, રાઈટ? સો હવે હું તમને ક્વેશ્ચન પૂછું, વિભાવો તે હું છું, હા કે ના? હું કોણ છું? હું વિભાવથી ભિન્ન જ્ઞાયક આત્મા છું. પકડાણું? જો આવી રીતે કરશો ને તો પછી મજા આવશે આમ ભેદજ્ઞાન કરવાની. આપણે તો શું ખાલી હું રાજુ નથી, હું રાજુ નથી. અરે ભાઈ, અંદરમાં ઉત્પન્ન થતા વિચારો તે હું નથી, અંદરમાં ઉત્પન્ન થતા વિભાવો તે પણ હું નથી. અને ગઈકાલે આપણે સિક્સર મારી હતી ને,
સમ્યક દર્શન જે ઉત્પન્ન થાય છે એ પર્યાય પણ હું નથી, હું કોણ છું? ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા છું. આવી ખુમારી આવી જોઈએ. એક વખત બોલી લો ને, હું ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય ભગવાન. બોલો તો બેન, શું છે? આમ થોડું ઢીલું ઢીલું નહીં બોલતા આપણે, એવું થાય ને, હું ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા છું, રડું આવી જાય. હું ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા છું, એવું આમ ખુમારી આવી જોઈએ. ત્યારે આમ ભેદ ના થાય, બરાબર કે કર્મને પણ થોડું ટેન્શન આવી જવું જોઈએ કે આ આત્મા જાગી ગયો છે, હવે આપણે હવે ખાલી કરવું પડશે આ જગ્યાની. તો આ રીતે મન નથી, બુદ્ધિ નથી, શુભાશુભ ભાવ તે હું નથી. અને એટલે જ આને યાદ કરવા માટે શું છે, હવે તમને કહેશો કેટલી બધી વસ્તુ કીધી, કેમ આખી આમ લિસ્ટ આમ ક્યાંથી સ્ટાર્ટ થયું? શરીર તે હું નથી, પછી ઇન્દ્રિય તે હું નથી, પછી પ્રાણ તે હું નથી, પછી મન તે હું નથી, બુદ્ધિ તે હું નથી, શુભાશુભ ભાવ તે હું નથી, પર્યાય જે ઉત્પન્ન થાય છે તે હું. આટલું બધું યાદ રાખવું બહુ ડિફિકલ્ટ છે ને, તો હું તમને સિમ્પલ કહું છું. આજથી છે ને આપણે BMW ચલાવશું, BMW. આ ત્રણ લેવલ ઉપર અવેરનેસ ક્રિએટ કરવાની છે. બી એટલે બોડી અવેરનેસ, એમ એટલે માઇન્ડની અવેરનેસ, અને ડબલ્યુ એટલે વિટનેસની અવેરનેસ, સાક્ષીની અવેરનેસ. BMW એટલે શું ભાઈ? ખાલી ગાડી નહીં, હા. બી એટલે બોડી, એમ એટલે માઇન્ડ, અને ડબલ્યુ. હવે જ્યારે જ્યારે BMW જોયો ને તો આ યાદ આવવું જોઈએ, સાધના કરવાની છે આપણે. શેની સાધના? BMW ની સાધના. એટલે કે શરીરના લેવલ ઉપર શું થઈ રહ્યું? શ્વાસ લઈ રહ્યા છો? તો કેટલા વિચારે છે લાગે છે તો કે આ શરીર છે, તો શરીરમાં શ્વાસની પ્રક્રિયા થાય છે, બોલવાની પ્રક્રિયા થાય છે, પરસેવો પડી રહ્યો છે. તો આ બધું જે થઈ રહ્યું છે એ કયા લેવલ પર થઈ રહ્યું છે? બોડી, એના પ્રત્યેની અવેરનેસ. અને બોડીની અંદર બધું આવી જાય, બ્રીધિંગ આવી જાય, ઇન્દ્રિયો આવી જાય, એવરીથિંગ, બરાબર છે. હવે સ્ટેપ બેક, પાછળ હટવાનું. અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ. બાદ કરતા જાઓ બધું, શરીર તે નથી, બોડી તે હું નહીં, માઇન્ડ ઉપર આવે. તો માઇન્ડના લેવલ ઉપર શું ચાલે છે? તો કે એક તો વિચારો ચાલે છે, વિચારો તે હું નથી, અને એક બીજું આપણે એડ કરી દઈએ, ઇમોશન્સ પણ હું નથી, કારણ કે માઇન્ડ સાથે કનેક્ટેડ છે ને. આમ તો આત્મામાં થાય છે, પણ આપણે સમજવા માટે બી એટલે બોડી, એમ એટલે થોટ્સ અને ઇમોશન્સ. તો હું કોણ છું? હું ડબલ્યુ વિટનેસ, આ બંનેનો સાક્ષી છું, રાઈટ? તો નાનપણમાં કરી દીધી ગેમ રમતા આપણે, સ્ટેચ્યુ કરીને કરે, એમાં શું હોય? સ્ટેચ્યુ કરે એટલે શું? આમ ઊભું રહી જવાનું, જો તમે હલી ગયા તો તમે આઉટ થઈ ગયા, અને સામેવાળો પૂરા પ્રયત્ન કરે તમને હસાવવાના, ડિસ્ટર્બ કરવાના, એટલે તમે આઉટ થઈ જાઓ. આવી ગેમ કેટલા રમ્યા છે કે ખબર છે આવી છે? બસ કન્ટિન્યુ, આજથી શરૂ. હા, એકબીજાને ચંદુએ મણીને, મણીએ ચંદુને, છોકરા હોય બંનેને શું કરવાનું? સ્ટેચ્યુ. આપણે સ્ટોપ રાખીએ, સ્ટોપ, સ્ટોપ, સ્કેન, સ્ટેપ બેક. આ ત્રણ એસ યાદ રાખવાના. શું છે? સ્ટોપ, સ્કેન અને સ્ટેપ બેક. પેલા સૌ સ્ટોપ કર્યું, તમને એમાં જોઈએ સ્ટોપ કર્યું, હવે હલી ન શકાય, તમે આમ આમ નહીં કરો, સ્ટોપ, હસાય પણ નહીં તમે. અરે તો હસતા હો તો હસતા જ રહેવાનું, ભાઈ તમે બંધ કરી તો આઉટ થઈ ગયા. મજા આવવાની છે આ ગેમ રમવાની, લોકો રાત જોતા હશે. બોલો, પૂછે ને ઘરે આવીને શું છે જમવામાં? સ્ટોપ. કામે લાગે છે, તમે ભેદનાન કરો, 10 મિનિટ પછી જમવાનું મળશે તમને. યસ, સ્ટોપ, સ્કેન, સ્ટેપ બેક. અને આ જે છે એ BMW. આપણે એવું કરી નાખવાનું, સી મજા આવી જોઈએ, એક રમત કરવી જોઈએ. લોકો છે ને ભેદદાન કરવાનું છે, ભેદદાન કરવાનું છે, આમ લાગે શું કરવાનું છે, શું તોડવાનું છે, શું ફોડવાનું છે, સિમ્પલ. હવે કોઈ પણ પૂછે ને ભેદદાન એટલે શું? કે સ્ટોપની ગેમ. પહેલાં સ્ટોપ કરવાનું અને પછી સ્કેન કરવાનું,
કે આ શરીર ઉપર શું ચાલી રહ્યું છે. હા, અત્યારે સ્કેન કરો, એ માથાથી સ્ટાર્ટ કરો, પગ સુધી લઈ જાઓ, તો માથું બહુ ભારે થઈ ગયું છે, થોડુંક બમ્પર જાય છે, એમ થોડુંક સ્કેન કરો. છાતી, થોડીક ગભરામણ થાય છે. અચ્છા, પેટ, ભૂખ લાગી ગઈ છે. પગ હવે તૂટવા માંડ્યા છે, દુખે છે. તો આ બધું સ્કેન, અને માત્ર જાણો આ હું નથી. સ્ટોપ, સ્કેન, ત્રીજું શું છે? સ્ટેપ બેક, એટલે શું? પાછા હટો. એટલે બી પતી ગયું, બી પછી શું આવે છે? એમ. હવે એમને સ્કેન કરો. શું કહે છે અત્યારે? માઇન્ડને સ્કેન કર્યા પછી શું લાગે તમને? પ્લેન થઈ ગયું છે. આટલી બધી વસ્તુ કે સિમ્પલ તો કર્યું. હા, તો જે વિચારો ચાલતા હોય એને જુઓ. પછી ઇમોશન્સ, કેવા ઇમોશન્સ છે અત્યારે તમને? કંટાળાના, ક્યારે પતે એવા, નહીં સારું સારું લાગે, તો એ પણ તમને નથી. પછી એમ નહીં કીધા મને કેટલા સારા ભાવ, ભેદના નહોતે તો મને જે ભાવ આવ્યા, જે ભાવ, પણ એ પણ બેન તમે નહોતા. એનાથી પણ સ્ટેપ બેક કરવાનું છે. તો સ્કેન, માઇન્ડના લેવલ પર શું સ્કેન કર્યું તમે? બે વસ્તુને સ્કેન કરી, થોટ્સ અને ઇમોશન્સ, વિચાર અને ભાવો. અને પછી શું કરવાનું? સ્ટેપ બેક. એટલે તમે કયા લેવલ પર આવશો? ડબલ્યુ. ડબલ્યુ એટલે શું? વિટનેસ, સાક્ષી, એન્જોય. બધું થઈ રહ્યું છે, દૂર દૂર થઈ રહ્યું છે, હું માત્ર એને જાણી રહ્યો છું. આ મને નથી થતું, આ બધું બહાર થાય છે. રાઈટ? સો આવી રીતે તમે એક કામ કરશો, બધા પ્લીઝ ઊભા થશો એક મિનિટ માટે. સામાયિક લીધી હોય એ લોકો નહીં ઊભા થાય તો ચાલશે, પણ એ સિવાય ક્વેશ્ચન પૂછું તમને. તમે ઊભા થયા તો તમે રાઈટ હેન્ડનો સપોર્ટ લીધો હતો કે લેફ્ટ હેન્ડનો સપોર્ટ લીધો હતો? એ ઠોકાઠોક નથી કરવાનો, આમ બરોબર ખબર હોય તો જ બોલજો. પાક્કું ખબર હતું કે તમે આમ રાઈટ હેન્ડનો સપોર્ટ લીધો છે? જ્યારે તમે સપોર્ટ લીધો હતો ત્યારે એ જાગૃતિ હતી કે આ શરીર ઊભું થાય છે, હું નથી થતો? જો હમણાં જ આપણે BMW શીખ્યા. આ એટલા માટે આ એક પ્રયોગ કર્યો હતો. એ કેવું છે, આપણે સાંભળીએ છીએ, આપણે સંકલ્પ કરીએ છીએ કે મારે હવે ભેદના કરવું છે બોડી, માઇન્ડ અને વિટનેસનું, પણ હમણાં બીજી સેકન્ડે આપણે જ્યારે પ્રયોગ કરીએ છીએ ત્યારે આપણા જીવનમાં ઉતરતું નથી. અચ્છા, તમે ઊભા થયા, ચલો હવે એક કામ કરો, એક વખત પાછા ઊભા થઈ ગયા, હવે જાગૃતિપૂર્વક ધીમે ધીમે જુઓ. એમ એટલે માઇન્ડ, અને ડબલ્યુ એટલે વિટનેસ. આ ત્રણે ત્રણેય હું નથી એમ નથી કહેતો, બોડી અને માઇન્ડ હું નથી, હું કોણ છું? હું સાક્ષી છું. થેન્ક યુ. બસ હવે ઘરે જઈને શું કામ? અહીંથી નીચે ઉતરતા આ શરીર નીચે ઉતરી રહ્યું છે, હું એને જાણી રહ્યો છું. હં, બારમાં આવ્યા ને એકદમ ઠંડો પવન આવ્યો ને આમ સારું લાગ્યું, તો આ ભાવ તે હું નથી. જે પવન સ્પર્શ થયો અને સારું લાગ્યું તે હું નથી. આવી રીતે ડગલે ને પગલે ભેદજ્ઞાન કરશું, પ્રાયોગ લબ્ધિ કરશું, તો કરણ લબ્ધિ પ્રાપ્ત થઈ સમ્યક દર્શનનું કારણ બનશે. અને આ પ્રયોગ ક્યારે કરવાનો છે? તો કે ડગલે ને પગલે આ પ્રયોગ કરવાનો છે, ડગલે ને પગલે. એટલા માટે એક શીટ આપીશ તમને બધાને, જો જરા જો શીટ. હા, એક આપજો ને મને, બધાને આ શીટ મળી ગયું છે? હા, આ આપણે એકદમ યથાર્થ કરી શકીએ એટલા માટે તમે જોજો. અહીંયા ઉપર ડે વન, ડે ટુ, ડે થ્રી એમ લખ્યું છે, બરાબર. અને અહીંયા લેફ્ટ સાઈડની અંદર વહેલી સવાર, પછી સવાર, બપોર અને સાંજ, આમ ચાર સેક્શન બનાવ્યા છે. હવે તમે તમારે અહીંયા જે તમારું નાખવું હોય ને, ફોર એક્ઝામ્પલ વહેલી સવારે ઉઠીને બ્રશ કરવું, પછી તમે કોઈ વાર વોક કરવા જતા હો તો વોક લખી નાખો, પછી ઘરે આવી નાસ્તો કરવો, તો આટલા ચાર પાંચ કાર્ય સવારના તમે કરો છો, બરાબર છે. હવે અહીંયા તમે જો ડે વનમાં BMW, આજે સવારે તમે જ્યારે બ્રશ કરતા હતા ત્યારે બોડીની અવેરનેસ હતી? તો અહીંયા ચોકડી મૂકવાની હતી, તો ટીક કરવાનું. પછી જ્યારે બ્રશ કરતા હતા ત્યારે મનમાં શું વિચારો ચાલતા હતા એની અવેરનેસ હતી? હતી તો ટીક કરો, નહોતી તો ક્રોસ રાખો. અને જ્યારે બ્રશ કરતા હતા કે જ્યારે નાતા હતા ત્યારે આ શરીરથી હું ભિન્ન છું, આ શરીર નાઈ રહ્યું છે, હું તો એને જાણી રહ્યો છું,
તો વિટનેસની અવેરનેસ હતી હતી તો ડબલ્યુ ટીક કરો, એટલી મજા આવશે ને. કારણ કે આમાં જોયું તમે, અને પછી દરેક પછી આપણે એક ઇન્ટ્રોસ્પેક્શન, આત્મનિરીક્ષણની એક લાઈન રાખી છે, બરાબર ને? એટલે બપોરે જમવા બેસો ને એની પહેલાં ચેક કરો કે આજ સવારના 3 કલાકની અંદર મેં BMW કેટલી ચલાવી, એટલે BMW નો પ્રયોગ મેં કેટલો કર્યો. તો આ તમને હેલ્પ કરશે કે જો કેટલી અજાગૃતિ છે, અને આવું 2-3 દિવસ ચોકડી 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 પડશે ને, અંદરમાં એવી જાગૃતિ આવશે ને કે નહીં આપણું ટીક કરવાનું છે. પહેલાં બરાબર અહીંયા ફોકસ કરો, હા, સ્ટોપ, સ્કેન, સ્ટેપ બેક, બોડી, માઇન્ડ, વિટનેસ. સિમ્પલ લાગે છે કે નહીં? હા કે ના? આમ મજા આવે એવું છે કે નહીં? આમ એક્સાઇટમેન્ટ ક્રિએટ થાય કે નહીં? એકબીજાને પૂછાવું તારા કેટલા ટીક આવ્યા, મારા કેટલા ટીક થયા, અને બીજું થાય કે ના થાય, રસ્તામાં મળો ને તો આપણે પહેલાં આમ કરતા હતા ને, હવે અને કોઈ બહુ મિત્ર મળી જાય તો BMW કેમ ચાલે છે, સારી ચાલે છે કે? સો આ રીતે આપણે આને ભરશું તો આપણને ખ્યાલ આવશે કે મારો પ્રોગ્રેસ કેવી રીતે થાય. સી, નથિંગ ઇઝ ફ્રી, દરેક વસ્તુ પુરુષાર્થ માગે છે. આ પુરુષાર્થ કરવો એ આપણી જ, આ ભેદ જ્ઞાનનો પુરુષાર્થ. અને શાસ્ત્રમાં લખ્યું છે કે જો દિવસ રાત, તમને એક્ઝેક્ટ શબ્દ કહું કે દિવસ રાત તમે જો ભેદ જ્ઞાનનો પ્રયોગ કરો તો 6 મહિનાની અંદર સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એવું શાસ્ત્રમાં લખેલું છે. 6 મહિનાની અંદર, એટલે આવું આ 1 અઠવાડિયાનું છે, આવું ફોર્મ ભરતા જવાનું, ભરતા જવાનું ક્યાં સુધી? ના, જ્યાં સમ્યક દર્શન ના નહીં થયા સુધી. હા, એટલે ફૂલ શ્રદ્ધા છે કે 6 મહિનામાં થઈ જશે. વેરી ગુડ. આવા ફોર્સ સાથે, આવા સ્પિરિટ સાથે, તો તમને જો ઈચ્છા હોય તો એક થોડોક પ્રયોગ કરીએ આપણે. હા, રાજકોટવાળા છે ને ખરેખર આમ એનર્જી ને કેલરીઝ બચાવીને રાખતા રાખે છે કે હા પડવામાં આપણી 5 કેલરી વહી જશે. કરવો છે તો પ્લેન પેપર બધાને ડિસ્ટ્રીબ્યુટ કરી દો, પ્લેન પેપર. હા, પ્લેન પેપર રોકેટ બનાવવાનું છે, રોકેટ. જો હું બતાવું તમને કેવી રીતે બનાવવાનું, આવી રીતે કરવાનું. પહેલા આ 2 ફોલ્ડ, હા, પછી આમ ફોલ્ડ કરવાનું. જો પેલા આવા 2 ફોલ્ડ, પેલા આમ 2 ફોલ્ડ કર્યા, બરોબર, પછી આમ ફોલ્ડ કર્યું, પછી આ 5 બનાવવાની. કેટલાનું બની ગયું? વાહ, એક્સપર્ટ છે. આજ કેવું લાગે સ્કૂલમાં? હા, બાજુમાં પૂછો ને, આ બેનને પૂછો, બીજી બેન શીખવાડો ને. ના આવડે તો આજે ઘરે જઈને પૌત્ર પૌત્રી પાસે ટ્યુશન લઈ લેજો. જેનું તૈયાર હોય જરા હાથમાં આમ રેડી રાખે આમ, તે પછી આનું શું કરતા આપણે? જો આપણે જે કંઈ પણ કરીએ છીએ ને, કરી લો કરી લો, એક વખત થઈ જાય ને એટલે પછી શાંતિ.
શું લોકોને એક્સાઇટમેન્ટ આવી ગયું છે, એક એરોપ્લેન બનાવવાનું આવ્યું. રેડી? બધાનું થઈ ગયું? જરા જેનું થઈ ગયું હાથ ઊંચું કરે આવી રીતે. રાઈટ, ઓકે, થેન્ક યુ વેરી મચ. પ્રયોગ હોય તો એમને એમ તો હોય નહીં. તમને શું લાગે છે કે આ બનાવવાના ક્લાસ હશે અત્યારે? ક્વેશ્ચન એ હતું BMW કેટલાનું ચાલુ હતું આ બનાવવા, બોડી અવેરનેસ કેટલાની હતી, કે જ્યારે આ ફોલ્ડ કરતા હોય ત્યારે હું ફોલ્ડ નથી કરતો, આ હાથ ફોલ્ડ કરે છે. 100% અવેરનેસ આ બનાવતી વખતે. અચ્છા, આ બનાવતી વખતે અંદર કંઈક થયું આમ ભાવમાં, કોઈ વિચાર આવ્યા? કાંઈ નહોતો વિચાર આવ્યો. ઓહો, બધા નિર્વિક જ છે અહીંયા તો, અદ્ભુત. હા, કોઈક તો વિચાર આવ્યા હશે ને કે આ કેમ બનાવવાનું, કે છે આની પાછળ શું હશે, આવા કંઈક તો વિચાર ચાલ્યા કે નહીં? અને કાંઈ નહોતો એવું, કેટલું સરસ બનાવ્યું ને મારું, કેટલું પરફેક્ટ છે. હા, સ્કૂલમાં ભલે ટાઈમ પાસ કર્યો પણ અત્યારે કામ આવ્યું આજે. કાંઈક તો વિચાર આવ્યો હશે કે નહીં? હા કે ના? એના પતે જાગૃત હતા કે નહીં? માય ક્વેશ્ચન ઇઝ દેટ, જો આવું થાય છે આપણું સત્સંગમાં, આપણે બધું જ સમજી લઈએ છીએ, આમ ભેદજ્ઞાન કરવાનું, BMW, સ્ટોપ, સ્કેન અને સ્ટેપ બેક. પણ અત્યારે 2 મિનિટ પછી આ પ્રયોગ કર્યો તો બોડી અવેરનેસ છે નહીં. કેટલાને આમ દુઃખ થયું કે આપણને આટલું પણ આવડતું નથી. કાંઈ વાંધો નહીં, એને તમે જાણ્યું, કારણ કે એ તમે નથી, એ તમારા વિચાર છે, એ તમારા ભાવ છે, પણ તમે નથી. હમણાં 2 મિનિટ પહેલા આપણે આ પ્રયોગ કર્યો કે એક વ્યક્તિ જાય છે, પાછો આવે છે, જે જાય છે ને આવે છે નહીં. તો અત્યારે જે આમ ખેદનો વિચાર છે, આપણને આટલું એ સિમ્પલ આવડતું નથી. દાળ ઢોકળી બનાવતા આવડે પણ આ નથી આવડતું. પણ આ અહંકાર છે, આ ઊંધો અહંકાર છે, ઇન્ફેરિયોરિટી કોમ્પ્લેક્સ છે, અને તે પણ હું નથી. આ કરી શક્યો તો તે પણ હું નથી, આ ન કરી શક્યો તે પણ હું નથી. એ વખતે જે જે વિચાર ચાલ્યા એ બધા માટે હું જાગૃત હતો કે નહીં? શું વિચાર ચાલ્યા, કયા વિચાર આવ્યા, કયા ભાવ આવ્યા, કેવા ભાવ આવ્યા, તે ભાવ હું નથી. આ જે કામ છે ને એ આ કરતા કરવાનું હતું. ખ્યાલ આવ્યો? તો આજે આપણી પાસે 2 મિનિટ છે, રાઈટ? તો હવે બીજું પેપર જે આપણે, હવે આમાં ભલે ફેલ ગયા, આપણે બાજુમાં મૂકી દઈએ, બરાબર? હવે આના ઉપર જાગૃતિપૂર્વક કરીએ. BMW, હવે બોડી જાગૃતિપૂર્વક, આ હાથ, આ આંગળીઓ આમ ફરે છે, હા, અને આ આંગળીઓ આમ કરે છે. આ હાથ તે હું નથી, આ આંગળીઓ તે હું નથી. પછી જો મેં આને આમ ફોલ્ડ કર્યું, મેં ફોલ્ડ નથી કર્યું, આ હાથે ફોલ્ડ કર્યું. હું કોણ છું? તો હું આ આંખની પાછળ જાણનાર તત્વ છું. પછી મેં આની પાંખ બનાવી, મેં પાંખ નથી બનાવી, આ શરીર બનાવે છે. હું કોણ છું? તો કે હું આને, મજા આવે છે? હા, તો એ મજા પણ તમે નથી, હો, એ મજાના જાણનાર તમે છો. તમે તો ડબલ્યુ જ છો, વિટનેસ, બોડી, માઇન્ડ એન્ડ વિટનેસ. જાગૃતિપૂર્વક આ કાર્ય. રેડી? હવે આપણે કહી શકીએ કે યસ, BMW જાગૃતિપૂર્વક મેં આ બનાવ્યું. તો જે કામ આપણે અત્યારે કર્યું ને એ આજે આખો દિવસ કરવાનો છે. સ્કૂટરની કિક મારો તો જાગૃતિપૂર્વક, ગાડી ચલાવો તો જાગૃતિપૂર્વક, રસોઈ બનાવો તો, રસોઈ જમતા હો તો, આ યાદ રાખવાનું. 3S, સ્ટોપ, સ્કેન, સ્ટેપ બેક, અને BMW, બોડી, માઇન્ડ, વિટનેસ. અને આમ ભેદજ્ઞાન કરતા 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 શીઘ્રતાથી આપણે સૌ સમ્યક દર્શનને પામીએ એવી ભાવના સાથે પૂરું કરીશું. રાજકોટમાં જ છું, મૌલિનભાઈ દોશી મારું નામ છે, અને અહીંયા શ્રીમદમાં ઘણા વર્ષોથી સંકળાયેલ છું મંદિર સાથે. પર્યુષણ પર્વ એક જૈનનું જિંદગીનું એક મહત્ત્વમાં મહત્ત્વનું પર્વ છે. લાઈફમાં કદાચ બીજા ઘણા બધા પ્રસંગો આવતા હશે, પણ આ પર્વ 8 દિવસનું એની જિંદગી બદલવા માટેનું એક મહાપર્વ છે. લાઈફનું ટોટલ ટર્નિંગ પોઈન્ટ છે આ. એમાં
સંપૂર્ણપણે દરેક વ્યક્તિ દરેક ભેદભાવ ભૂલી દરેક વસ્તુનું કરી અને અહીંયા હાજરી આપે છે, જે પ્રમાણે જેમને સમય હોય એ પ્રમાણે આવતા હોય છે, પણ અચૂક દરેક જૈન આ બાબતમાં આવીને અહીંયા હોય જ છે મંદિરમાં. જય પ્રભુ. આ પરિસર દરમિયાન ધરમપુર સ્થિત શ્રી રાજુજીએ રાજકોટની મુલાકાત લીધી છે અને રાજકોટના મુમુક્ષુ ઉપર ઘણો એમણે અભ્યાસ કરાવ્યો છે, આત્માનો અભ્યાસ કરાવે છે. સમ્યક દર્શન માટે એમણે પૂરા પ્રયત્નો કર્યા છે કે સમ્યક દર્શન કઈ રીતે થઈ શકે. આજ સુધી આનાથી ઘણા લોકો અજાણ હતા, તેના માટે રાજુજીએ ઘણા સારા પ્રયત્નો કર્યા છે, તે બદલ તેમનો આભાર માનીએ છીએ. જગદીશભાઈ મહેતા. જય જીરેન્દ્ર. માય નેમ ઇઝ કાજલ પારેખ. અમે લોકો શ્રીમદ મંદિરમાં આવીએ છીએ. પર્યુષણ એટલે અમારા જૈનનો સૌથી મોટામાં મોટો તહેવાર. આખા વર્ષ દરમિયાન જે પણ પાપ લાગ્યું હોય એનું પ્રાયશ્ચિત કરવાનો આ મોકો આપેલો છે. અહીં અમે લોકો શ્રીમદ રાજચંદ્રના મંદિરે આવીએ છીએ એટલે આપણે આપણા આત્માનું ભાન કરવા માટેનો સૌથી સારો પ્રયત્ન છે. પ્લસ અહીં આવીને અહીં અમારા જે વ્યાખ્યાન આપે છે એમનું નામ છે રાજુભાઈ, જે ધરમપુરથી આવેલા છે, જે લોકો ડીપમાં આપણને સમજાવે છે કે સમ્યક દર્શનને કેવી રીતે પ્રાપ્ત કરવું, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રથી આપણે આપણા આત્માને કેવી રીતે સાર્થક કરી શકીએ અને આપણે કેવી રીતે મોક્ષ માર્ગ પ્રાપ્ત કરી શકીએ એનો સરળ માર્ગ તે આપણને બતાવે છે. અને અમે ખૂબ જ સારી રીતે સવારે અને સાંજે અહીં આવી અને આનો લાભ લઈએ છીએ. અને અમે લોકો અહીં બહોળી સંખ્યામાં જૈન અને જૈનેતરો આવી અને એમનો લાભ લઈએ છીએ. અને આજનો જે એમને સમજાવેલું છે એ ભેદ જ્ઞાન કરાવેલું છે, જે આપણે આત્માથી શરીર અને આત્મા શું છે એનો એક્ઝામ્પલ આપી અને સંપૂર્ણ રીતે સમજાવેલું છે. જય જીનેન્દ્ર. હાજી, સર્વને જય પ્રભુ. જય જીનેન્દ્ર. અત્યારે આ જ્ઞાન શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિરમાં પરિસર પર્વની આરાધના ચાલી રહેલ છે અને સર્વ મુમુક્ષુઓ ખૂબ જ એનો લાભ લઈ રહ્યા છે. અમારે ત્યાં ધરમપુર આશ્રમથી આત્માર્થી પૂજ્ય શ્રી રાજુજી અહીં પધારેલ છે અને સવાર સાંજ એના સત્સંગ અહીંયા થાય છે. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુર તરફથી તેઓ પધારેલ છે. જૈન ધર્મ શું છે અને સાચા જૈન કોને કહેવાય એની સાચી સમજણ એ આપણને એના સત્સંગમાંથી જાણવા મળે છે કે સાચો જૈન જે હોય સમ્યક દર્શનની પ્રાપ્તિ તે આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. સમ્યક દર્શન થવું એટલે આત્મા અને શરીર એ બંને અલગ વસ્તુ છે. આપણે સ્વપર પ્રકાશક અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છીએ અને શરીર અને બાકી બધું તે આપણાથી ભિન્ન છે. તેનું એક ભેદ જ્ઞાન માટેનું એક પ્રાયોગિક પ્રવચન કરી અને આપણને ખૂબ જ સરસ રીતે સમજાવે છે. જય જીનેન્દ્ર. આજનો સત્સંગ હતો ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાન વિશે રાજુભાઈએ સત્સંગ આપેલો, જે દરેક મનુષ્યએ ઉતારવો જોવે અને સમ્યક દર્શન કેવી રીતે પ્રાપ્ત થાય એની નવતત્વ અને ભેદ જ્ઞાન કેવી રીતે કરવું એનો આખો એણે મર્મ સમજાવ્યો અને એ અલગ અલગ અનુભવ કરાવ્યા અમને એક્સપેરિમેન્ટ કરીને કે દેહથી ભિન્ન હું આત્મા છું. આપણે બધા જ જીવ એક આત્મા જ છીએ અને આ પૂતગલ છે, જર પ્રદાર્થ છે અને એનું કેવી રીતે આપણે ડે ટુ ડે લાઈફમાં મિનિટ ટુ મિનિટ સેકન્ડ ટુ સેકન્ડ તમારે જાગૃતિપૂર્વક જીવન જીવવાનું છે એની આ કળા શીખડાવી. અને ખરેખર જો આપણે આપણી લાઈફમાં ઉતારીએ તો સમ્યક દર્શન તો ચોક્કસ મળશે એવું એણે નિશ્ચય આપ્યો જ છે અને આપણે ચોક્કસ અનુભવ કરી શકીએ એ અમારા બધાની જ પ્રાર્થના છે કૃપાળુ દેવને કે અમને બી જરૂરથી જલ્દીથી ત્વરાથી આ સમ્યક દર્શન પ્રાપ્ત થાય. હું કલ્પના બખાઈ, શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર. અમારા ગુરુદેવ છે શ્રી રાકેશભાઈ ઝવેરી અને અમે એના ફોલોઅર્સ છીએ અને અમારા ગુરુદેવે એક માધ્યમ છે અમારા રાજુભાઈ એના દ્વારા અમને આ બધી વહેંચણી કરે છે ધર્મની કે બધા જીવ ત્વરાથી મુક્ત થાવ અને આ ભવભવના ભ્રમણમાંથી મુક્ત થાવ.